સુરતથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરતમાં એલસીબીએ ઇન્ડો કોલસાની ચોરીનો પર્દાફાશ કર્યો છે. હાઈવે પર પસાર થતી ટ્રકના ડ્રાઈવર સાથે મળીને ચોરી કરતા હતા, જેનો એલસીબીએ ઇન્ડો કોલસાની ચોરીનો પર્દાફાશ કર્યો છે. અંદાજીત 61 લાખના મુદ્દામાલ સાથે 5 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ઇન્ડોનેશિયાથી ઇન્ડો કોલસો આયાત કરાય છે. હજીરાપુર ખાતે ઇન્ડો કોલસો સપ્લાય કરવામાં આવે છે. ઇન્ડો કોલસો, કાળી માટી, લોડર મશીન, ટ્રક જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ 61 લાખના મુદ્દામાલ સાથે 5 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. હાઈવે પર પસાર થતી ટ્રકના ડ્રાઈવર સાથે મળીને આ ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો હતો. ઇન્ડોનેશિયાથી આયાત કરવામાં આવે છે આ ઇન્ડો કોલસો, અને જેના સાથે જ કાળી માટી, લોડર મશીન અને ટ્રકને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત એલસીબીએ ઇન્ડો કોલસાની ચોરીનો આખરે પર્દાફાશ કર્યો છે. 5 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. અંદાજીત 61 લાખ રૂપિયાના મુદ્દામાલને ઝડપી પાડવામાં આવ્યો છે. તો હજીરાપોર્ટ ખાતે ઇન્ડો કોલસો સપ્લાય કરવામાં આવે છે અને ઇન્ડોનેશિયાથી ઇન્ડો કોલસો આયાત કરવામાં આવે છે. હજીરાપોર્ટ ખાતે સપ્લાય કરી સમગ્ર ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઇન્ડો કોલસો, કાળી માટી, લોડર મશીન અને ટ્રક જપ્ત કરવામાં આવ્યા છે.